राजकोट में मालधारी आगेवानों में रोष जोवा मळ्यो। रातोरात गाइडलाइन्स स्वीकारवी अशक्य छे। गुजरात में लाखों मालधारीओना व्यवसाय पर जोखम। सरकारे संवाद कर्या वगर आ नियमो बनाव्या छे तेवुं मालधारी समाजनुं कहेवुं छे। कायदानुं पालन करिए, परिपत्रनुं नहीं। રાજ્યમાં રખડતા ઢોરને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે પશુઓ રાખવા માટે ખાસ માર્ગદર્શિકા તેથી બહાર પાડવામાં આવી છે। તેને લઈને માલધારી સમાજ દ્વારા અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહી છે। આપણી સાથે અહીંયા એક દૂધ વિક્રેતા છે, તેમને પૂછે શું કહેશો, રાજ્ય સરકાર હવે ગાઈડલાઈન બહાર પાડી છે, તમે શું કહેશો? સાહેબ, ગાઈડલાઈનમાં તો કોઈ વાંધો નથી, પણ સરકારને અમને કોઈ માલધારી રાખવા માટેની વ્યવસ્થા કરી આપવી જોઈએ, એની જગ્યા કરી આપવી જોઈએ, એના વાડા કરી આપવા જોઈએ। આ તો રાતોરાત નિયમ બહાર પાડે ને સવારે પૂરી દેવા, એ તો યોગ્ય નથી સરકારનો। માનવાનો તો પ્રશ્ન સાહેબ એમાં બહુ અઘરું છે અમારા માટે, કારણ કે માનવું ક્યારે જોઈએ કે તમે અમને સંવાદ કરો છો, સંવાદ સાથે અમારી યાર સમાજ સાથે કોઈ આગેવાનો સાથે સંવાદ કર્યા વગરનો તમે એક તો કાયદો ઠોકી બેસાડ્યો। આ જે 50 લાખ, જે ગુજરાતની અંદર 50 લાખ માલધારીઓ એવા છે કે પોતાના વ્યવસાય માલધારી સાથે સમાજ સંકળાયેલો છે, એ સમાજની અંદર જો 50 લાખની તમે રોજીરોટી છીનવવા માગતા હો તો આ કાયદાને અમલને અમે સ્વીકારીએ છીએ, પેલો પ્રશ્ન એ। પહેલાં વહેલા તો 20-25 હજાર ગાયું તો ઓલરેડી વી ગઈ છે રાજકોટમાંથી, હવે માલ રહ્યો જ નથી, આવતા સમયમાં ગાયું નામે જ નહીં હોય, ગાયનું જ નાશ થઈ જશે, ગાયોનું નાશ થઈ જાય છે, 100% વાત છે। સર્વપ્રથમ તો સરકારનો જે નિર્ણય હોય, સરકારના કાયદાને અમે માથે ચડાવી છીએ, એના પરિપત્રને નહીં। જે સરકાર નિયમ કરતી હોય પોતાના મનગળત, એને અમે આજે પણ આવકારતા નથી ને આવનાર દિવસોમાં પણ નહીં આવતા। સંઘર્ષ થશે, વિરોધ 100% વિરોધ થાય, કારણ કે વિરોધનું જ પાસું અત્યારે સરકારે હાઈકોર્ટના હુકમના બારણા હેઠળ અત્યારે જે માલધારી સમાજની તાત્કાલિક અસરથી જેને રાતે નિંદરમાં સપનું આવ્યું હોય, સવારે જાહેરાત કરતી હોય તે જાહેરાત કરતી હોય, તો સરકાર આજે વ્યવસાય છે, કોઈ પણ લોકોના પેટ ઉપર સરકાર આવતી હોય તો 100% વિરોધ થાય। બિલકુલ, તો માલધારી સમાજ છે તે આ મામલે હવે આક્રમક રૂપ અપનાવે તેવી શક્યતાઓ અને સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। કાયદો તો બન્યો છે, ગાઈડલાઈન પણ આવી છે, પરંતુ માલધારી સમાજ આને સ્વીકારવા તૈયાર નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।